સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે સાબરકાંઠા નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમિષ દવેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી નૈમિષ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતાની સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી. આ બેઠક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરનારા કામગીરી, ચૂંટણી લક્ષી તાલીમ, મેન પાવર મેનેજમેન્ટ, મટીરિયલ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, સાયબર સિક્યુરિટી અને આઈટી, એમસીએમસી, ઈવીએમ મેનેજમેન્ટ, કમ્પ્લેન રજિસ્ટર અને હેલ્પલાઇન પર્સન્સ વિથ ડિઝાબિલિટીસ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી સહિત અન્ય નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ચેડેશ ટીવી, સાબરકાંઠા.